મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફ ઇન્ડિયા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને એક લેટર લખીને જાણ કરી છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, સોશિયલ મીડિયાનો ઉપયોગ જો સારી રીતે થાય તો ઘણી સારી વાત છે, પરંતુ જો એનો ખોટો ઉપયોગ થાય એટલે ફેક ન્યૂઝનું જો પ્રસારણ થાય તો ઘણું મોટું નુકસાન પણ થઈ શકે એવું છે. તાજેતરમાં એવું જ બન્યું છે, એટલે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓફ ઇન્ડિયા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને એક લેટર લખીને જાણ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લેટર લખીને કહ્યું છે, તમારા પ્લેટફોર્મ પર એવી કોઈ પણ સામગ્રી કે જેની અંદર એવો વાયરસના ભારતીય સ્વરૂપને લગતો ઉલ્લેખ થયો હોય એને તાત્કાલિક હટાવી દેવું. પછી એ વિડીયો સ્વરૂપમાં હોય, લખાણ સ્વરૂપમાં હોય કે કોઈ પણ રીતના હોય, તો આવી જે પોસ્ટ હોય કે જેની અંદર કોરોનાના ઇન્ડિયન વેરિયન્ટ એટલે ભારતીય સ્વરૂપને લગતી વાત કરવામાં આવી હોય તો એ પોસ્ટને તાત્કાલિક હટાવી દેવું. એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપણા મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ લેટર લખીને જાણ કરી છે. મંત્રાલયનું કહેવું એવું છે કે સોશિયલ મીડિયા પર એવા ફેક ન્યૂઝ ફરી રહ્યા છે કે જુદા જુદા દેશોની અંદર ભારતીય સ્વરૂપ ઇન્ડિયન વેરિયન્ટનો કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, અને આ વાત તદ્દન ખોટી છે. કારણ કે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે હુ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એના કોઈ પણ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે આ ભારતીય સ્વરૂપનું વેરિયન્ટ છે. એટલે આ ન્યૂઝ તદ્દન ખોટા છે, એટલે તાત્કાલિક હટાવી દેવા. તો આ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ દરેકને એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આવી કોઈ પણ જો પોસ્ટ હોય કે જેમાં કોરોનાના ભારતીય સ્વરૂપની વાત લખવામાં આવી હોય તો એને તાત્કાલિક હટાવી દેવી. કોઈ યુઝરે જો આવી પોસ્ટ મૂકી હોય ઇન્ડિયન વેરિયન્ટને લગતી તો એ પણ તાત્કાલિક હટાવી દેવી, કારણ કે આને કારણે આપણા દેશની પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા છે. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.